साबरकांठा જિલ્લાના પ્રંતિજ ખાતે દિલ્હીમાં ફરી શર્મશાર દુષ્કર્મની ઘટનાને લઈ કેન્ડલ માર્ચ મૌન રેલી યોજાઈ હતી। આરોપીઓને ફાંસીની સજા થાય તેવી માંગ સાથે કેન્ડલ માર્ચ દ્વારા બાળકીને શ્રદ્ધાંજલિ અર્પી હતી। પ્રંતિજ ખાતે રહેતા વિવિધ સમાજના લોકો દ્વારા પાંખરિયા બસ સ્ટેન્ડ ખાતે એકત્રિત થયા હતા। દિલ્હીમાં છાવણી પાસે જૂના નાગલામાં એક સ્મશાનમાં 9 વર્ષની બાળકી પર ગેંગરેપ કરી હત્યા કરનાર આરોપીઓને પુરાવાનો નાશ કરવા પરિવારની મંજૂરી વિના બાળકીના અંતિમ સંસ્કાર કરી તમામે તમામને પુરાવાનો નાશ કરવાની ઘટના બાદ સમગ્ર દેશમાં 9 વર્ષની બાળકીને ન્યાય મળે, તેના માતા પિતાને ન્યાય મળે તે માટે ઠેર ઠેર આવેદનપત્ર સહિત કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રાંતિજ ખાતે પણ શનિવારના રોજ રાત્રિના સમયે વિવિધ સમાજના લોકો દ્વારા આપમેળે ઉપસ્થિત રહીને આરોપીઓને ફાંસીની સજા થાય તે માટે મૌન રેલીનું આયોજન કર્યું હતું। કેન્ડલ માર્ચ રેલી યોજી બાળકીને શ્રદ્ધાંજલિ આપી હતી। પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, નગરપાલિકાના પ્રમુખ ભરતભાઈ સોલંકી, રેખાબેન સોલંકી, શહીદ ભાણાવાલા નૂતનભાઈ પરમાર, હાર્દિક બ્રહ્મભટ્ટ, નટુભાઈ બારોટ, સંજય પટેલ, નીરુબેન પટેલ સહિત વિવિધ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। સંજય રાવલનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, પ્રાંતિજ।